ફોટા પડાવે છે અહીંયા આપણે પડાઈ લઈએ આપણે હું ના લીધે છે ને આજ લેટ થઈ ગયા છે. અત્યારે અમારે અમદાવાદ પહોંચવાનું હતું, અમારે ભાલ જવાનું હતું ભોળા. અને હું સજા મળવી જો ને મને કોમેન્ટ કરી દો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ એન્ડ વેલકમ ટુ માય વિડીયો. એન્ડ હવે બહુ લેટ થઈ ગયા છે, કેમ કે જવાનું હતું 5 વાગે અને વાગી ગયા છે 7. તો હવે જઈએ, આજ બહુ લેટ થઈ ગયા છે, કેમ કે જીતા આપણે ત્રાપસ છીએ તો એ જવાનું છે ઠેઠ અમદાવાદ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ એન્ડ જોવા આખો વ્લોગ. અને ભાઈ આવે છે, બહુ લેટ કરાવ્યું છે આજે ને, પણ હવે જોઈએ તો વ્લોગ જુઓ. ભાઈ ક્યારે અમારો રામ જાણે કે છે, 5 મિનિટ આવું બસ જોઈએ. આપણે કોઈ દિવસ લેટ ના હોઈએ, આપણે ટાઈમના પાકા છે. આજો આજો 4 વાગે આવવાનું હતું, એની બદલાનો એની બદલાના હાથ વગાડ્યા છે એની. આમ હોય એ કેટલા વગાડ્યા જિસકી વજહ સે આજ લેટ હો ગયે. સાચી વાત ને, કેટલા વગાડ્યા? કેટલા વાગે જવાનું હતું? ખાડામાં જવાનું હતું. એક પાટો મૂકીને હમણાં to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really ભાલ જવાનું હતું ભોળા. અને હું સજા મળવી જો ને મને કોમેન્ટ કરી દો. જવાનું છે ભાલ ભોળા, જે કહે છે ને સુરાપુરા દાદાનું મંદિર છે, તો ત્યાં જઈએ છીએ. જોવો આખો વ્લોગ. આવ્યો છે અમારો રખડું, લેટ કરાવવાળો આ માણસ છે. હવે આને એક મેળું રાખશે આખા વ્લોગમાં. ટ્રાવેલિંગમાં જાઓ ત્યારે ખાસ આ રીતે ના સુવો. આપણે જઈએ છીએ સુરપુરા ધામ ભોળા, 3 કિલોમીટર દૂર છે. હવે તો ફર્સ્ટ ટાઈમ જાવી છે, જઈએ કેવું મંદિર છે જોવી. વ્લોગ જોવો આખો. અહીંથી 3 જાવું વિચારતા હતા, પણ આજકાલ અંજળ રસ્તામાં ઠામુક આવી ગયો છે. તો જોઈએ અને જોઈએ મંદિર ને કેવી જગ્યા છે, દર્શન કરતા આવીએ. અને તમે પણ જોવો વ્લોગ આખો અને કન્ટિન્યુ રહો વ્લોગમાં. અને આ ભાઈ પરાણે વચ્ચે બોલે છે, પણ એ ધમકાવી દીધો છે એટલે એ નહીં બોલે ઘડી. ભાલ આવી ગયા છીએ સુરાપુરા ધામ ભોળા. હવે અહીંયા પાર્કિંગના લોચા છે એવું છે. આ ભાઈ નંબર બહુ ઉતાવળ છે, તો બહુ ઉતાવળ છે. અને પોગી ગયા છીએ સુરાપુરા ધામ. ભાઈ હાલે જાય છે હળું હળું. આ ભાઈ જો આના લીધે મોડું થયું છે, તો કે વહેલા સવાર સવારમાં દીવ ઉગ્યા પગી જવાનું હતું, તો પગી ગયા છે. જઈએ હવે જોઈએ કેવું ધામ છે એમ. તો આ છે મંદિરનો અંદરનો મેઇન ગેટ છે. અને હવે અંદર એન્ટર થઈએ. પબ્લિક તો ભાઈ બહુ ઘણું પબ્લિક છે,
બધા દર્શન કરી અહીંયા ફોટા પડાવે છે. અને આ છે મંદિર આખું છે. આપડે પેલા આ છે ને ફોટા પડાવ. તો આવી ગયા છે અંદર. દાદા નું સાનિધ્ય છે, બધા દર્શન કરે છે. અને હવે આપડે જઈએ હાલ અંદર વ્યવ પાછો. હું જાઉં છું દર્શન કરવા. આ દાદાનું મેન સાનિધ્ય છે અને દાદાનું દર્શન કરી લઈએ. તમે પણ દર્શન કરી લો ત્યાં, હું દર્શન કરી લઉં. તો આ છે મંદિર નું પાર્કિંગ છે. આખું જ્યાં લગીને દેખાય ત્યાં લગીને આખું પાર્કિંગ છે મંદિર નું. કેમ રૂ મેહુલભાઈ દર્શન કરીને મોટા ભાઈ? અમદાવાદ કામ ખતમ કરી લઈએ પછી જઈએ. ઓકે ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે. આ છે ચોખા. આપડે જે ખાવાના ચોખા હોય ને એ વાવે છે એ લોકો. અમે ત્યાં ઉભા રહી ગયા છીએ. આ ચોખા છે, ચોખા. આ ચોખા ની ખેતી થાય છે. આપડે જેમ ડુંગળી વાવીએ ને એમ ચોખા વાવે છે. હવે આમાં આપડે પગ નાખો એ અઘરો છે. આ લોકો ભાઈ ગજબ ના છે, મહેનત સારી કરે છે. આખું જ્યાં લગીને દેખાય ને ત્યાં લગીને બધું ચોખા વાવેલા છે. બધા જો અમે ચોખા છે ને બધા ચોખા છે. હા પાકો પાકો બેન. આને હું કેવાય મિત્ર? જુડી ધરું ડાંગર નું. આ લોકો અમને હારા એચવા છે. અમારા એક ભાઈ છે, આ ભાઈ રાભી ભાઈ છે અમારા. પાછળ જે દેખાય છે ને અહીંયા ચોખા વાવે એ લોકો. આપડે ખાવાના ચોખા આવે ને એ અમારા કેમેરામેન પરાણે લઈ ગયા હતા કે ચોખા વાળાને લેવા. પણ મજા આવી ગઈ. ઘરની ઘોડે એ લોકો હાંસવા ખવરાયું ચા પાય થાને મજા આવી ગઈ છે. હવે જઈએ, 10:30 થવા આવ્યા છે. હવે જઈએ અમદાવાદ, કામ કરવાનું બાકી છે. તમે નવરા છો, હું નવરો નથી. જવું છે જલ્દી જલ્દી અમદાવાદ. તો ચાલો મળીએ આગળ. હવે કામ કરી લઈએ, થોડુંક રખડી તો લીધું છે. તો હવે જઈએ અમદાવાદ, જલ્દી જલ્દી કામ ખતમ કરીએ ને પાછા જઈએ ભાઈલા. બુટ ભવાની માં નાસ્તો કરવા ઉભે રહીએ. સવાર સવાર માં નાસ્તા ની બાકી હતી. હવે નાસ્તો શરૂ કાઢીએ કરવો પડશે. તો કલ્પો ગયો છે નાસ્તો લેવા. અને જલ્દી નાસ્તો શરૂ કાઢીએ, થોડું થોડું નાસ્તો કરતા જઈએ. કેમ કે હજી અહીંયાથી અમદાવાદ 70 કિલોમીટર દૂર છે. અને રિટર્ન કામ બહુ જાજુ નથી, બટ જઈને જલ્દી જલ્દી કામ ખતમ કરીને પછી મોગલધામ પહેલા તો જવું છે. ત્યાં તો જવાનું જ છે, તો ફાઇનલ છે. આપણને કઈ ટાઈમ મળશે નહીં, કેમ કે ગાડી આંકવાની છે. ઈ ખાઈ લે. ચાલો નાસ્તો કરી લઈએ જલ્દી જલ્દી, ફટાફટ સાઈડ ઉપર પહોંચીએ. છે 12 બપોરે સાઈડ ઉપર. અને આ ભાઈ અમારે બળ કરે છે. હવે મેં લીધા છે કાનૂન હાથમાં. સાચે ને મોટા?
આ છે અમારો આખો ફિલ્ડ અને ભાઈ બોક ઘાટ કલ્પેશભાઈ બળ કરે છે. હવે હું કાનુ હાથમાં લેલો સાઈડ ઘણી મોટી છે પૂરી કરીએ કાયમ કા અને ઘરે કાયમ કા ઘરે ભાગવી કેમ કે આ પોલીસવાળા અડી ગયા છે. દન ભરાયો આના લીધે દન ભરાયો છે કાળા ઘાટમાં 6,500 નો દન ભર્યો મોટી ગાડીનો. વરસાદ વરસાદ મસ્ત રહ્યો કદા આવે છે. ભાઈ અમે ઓળ ખાઈ છે. આ અમારી સાઈડ છે, અમે ઇન્સ્ટોલેશન કરીએ છીએ આ બાજુ. થોડાક વળ ખાઈ લઈએ અને પછી ભૂખ લાગી જાય એટલે પછી જઈએ. આજ તો સવાર સવારમાં પોલીસવાળા અમદાવાદમાં ગેડ્યા ભેગા અડી ગયા છે સારી પટના. તો આપણું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ, બે ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ લો ડિસ્પ્લે. ઘરે જવાનું તો 1 વાગ્યા વાગી ગયા છે 5. તો હવે વ્લોગને અહીંયા હું પૂરો કરું છું અને હવે ડ્રાઇવિંગ કરીએ. અને આજ માટે એટલું જ, કાલે મળીએ નવા વ્લોગમાં નવી મુમેન્ટ સાથે. હા, કાલે જવાનું છે પહેલા મોગલધામ, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. એન્ડ આજ માટે એટલું જ, કાલે મળીએ નવા વ્લોગમાં નવી મુમેન્ટ સાથે. ત્યાં લગીને બધાને જય મોગલ.